विशाल नाम का लड़का 2 साल पहले स्कूल जाया करता था। सुरेंद्रनगर जिले के वखतपुर गांव में वो रहता था। उसे पढ़ लिख कर कुछ बनने का सपना था, लेकिन उसका स्कूल जाना बंद हो गया। उसका कारण था सामाजिक बहिष्कार, और सामाजिक बहिष्कार की वजह थी छुआछूत। तू के लो पढ़े? अच्छा 10वां में अभ्यास करो। 10वां अत्यारे जास नहीं सर? ना अत्यारे नहीं जास। क्या? हमारे गांव में सरपंच साथ झगड़ा हुआ तो था, सर એટલે સરપંચ આખા બંધ કરી માન જવા બધું બંધ કર્યું। એ કારણે અમારા ગામમાં સરકારી એસટીનો કયો કાંઈ છે નહીં। એ કારણે બેન તમારે હાઈસ્કૂલ દ્વારાથી મારી માથે ટપા લઈ ગઈ કે તું સતત ગેરહાજર છો, તારું નામ કમી કરવામાં આવશે। સરપંચ સાથે ઝઘડો થયો કે પછી 6 મહિના સુધી અમે દૂધ વગરને ચા કરીને પીધી, ને કોઈક મહેમાન આવ્યું હોય તો બહુ તકલીફ પડતી હતી, બહારથી લેવું પડતું હતું સાયલાથી કે ડોળિયા ચોટીલાથી એવી રીતે। ત્યારે અમે બીમાર હોય કે ગમે એ થયું હોય તો અમારે એમને બીમારીમાં પડ્યું રહેવાનું, ને વાહનમાં કોઈ લઈ ન જાય, ઠેર હાઈવે ઉપર હાલીને જવું પડે કિલોમીટર। અમારા છોકરા બીમાર હોય તો અમારે તેડીને ઠેર કિલોમીટર સુધી તેડીને હાલીને જવાનું। અમારા બોલા ચાલ્યા પાણીના પ્રશ્ન થયેલા કે તમે પાણી ઢોળો, અમે પાણી તો ઢોળતા નહોતા, ગટર ગાળી લીધી હતી, પછી ભૂંગળા અંદર ગોઠવતા હતા, આખા ગામને એમ કીધું કે ગટરના ભૂંગળા દઈ દઈએ બરાબર, અને અમને એવું કીધું નહીં કે તમે ભૂંગળા લઈ આવવાના કનેક્શન દઈ દો, એના કારણે આ રહી ગયું, અને તેનું પાણી અમારા આવીને ભીરું રહે જાતું છે ને। તો થોડુંક પાણી ધોરાણું હોય ને તોય સરપંચને જઈને કહે કે સરપંચને પાણી ખોલવા વાળા હોય ને પાણી આપવા વાળા વાલમેન, એ વાલમેન પછી આવીને અમારી યારે ઝઘડા કરે, તમે પાણી ઢોરો છો ને તમારું કનેક્શન બંધ કરી દઈશું, ટાકા બૂર દઈશું, એવું અમને આવીને કે ધમકી મારે। યહાં પર આજે પ્રશાસન ને સખ્ત કાર્યવાહી કી હૈ, ઇસલિયે યહાં પર સામાજિક બહિષ્કાર કમ હૈ, લેકિન ઉસકા નુકસાન વિશાલ આજ ભુગટ રહા હૈ। મેં હું નીરુ રાઠોડ, ઇન્ડિયા અનહર્ડ કે લિયે।